માં જગદંબા તમે જોગણીમાં કુરુદેવી કરો ને સહાય, દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં, માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવરી આપજો જ્ઞાન, સુદૈવ મણિ રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે, તુમા કરણી આગી કીજીઓ પછી ધરિયો પાઉ, વસલ વેરી વાઘ વરો લદુષ્મન કરે ને ગા, એ અજોની સજોની ઉસાસીન સાસીન બેઠીન યોભીન પોઢી પ્રકાશી, ના જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપંતી ન ચંતી કરતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, હે ઉદાન યપાન યચેહીન ચેહીન માતન તાતન ભ્રાતન સ્નેહીન, વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેષી, ઉદાસીન યાસી નિવાસી સુમંડી સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી, એ સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી. પૂજ્ય બાપુની આઠમી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ, હું ન ભૂલતો હતા હું લોકો આ હાથમી આઠમી વાર સુનિદાન આવ્યો ને, અને અહીંયા લાવવામાં મને અમારા સુનિદાન ગઢવી હાથમી આઠમી વાર મને લાવ્યા છે, અને આ જગ્યા પવિત્ર અને અદ્ભુત જગ્યા છે જ્યાં હજી બાપુના ભણકારા દેખાય છે, વાગતે વાગે છે. સુનિદાન ગઢવી એમના મોટા ભાઈ, આમ તો બે ભાઈઓ આજે આવ્યા છે, શૈલેષ બાપુએ અદ્ભુત સંતવાણી આપણને સંભળાવી, હજી ઘણા બધા ભજનો એમની પાસે સાંભળવાના છે, એવા બાપુને એકવાર જોડેલા તાળીને આપણે ઘરેથી વધાવી શૈલેષ બાપુને, એવા તબલા માથે સંગત કરતા હતા બાપુ, એ રામાનંદી સાધુ છે, અને કોઈ કલાકાર એવા નારાયણ બાપુથી લઈ કાનદાસ બાપુથી લઈ અને અત્યાર સુધીનો નવો કલાકાર કોઈ બાકી નથી જેને જ્યારે બાપુએ સંગત ન કરી હોય. બાપુને એકવાર તાળીને ઘરેથી વધાવો. અને અમારા કિરપાલભાઈ અદભુત છે, દરબાર છે, એ સારું જોગાડતો હોય કેવું ન પડે, એને એકવાર જોરદાર તારે ઘરથી બતાવો. કિશન મહારાજ ને કિશનભાઈ બારોટ બેનજા માટે અદભુત સુર આપે છે, એમ એકવાર તારના ઘરથી બતાવો. અને સ્ત્રી શક્તિ બે ચારથી સાઉન્ડ આવ્યું છે, એકવાર જોરદાર તારના ઘરથી બતાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે, પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું સાઉન્ડ આપલો આ બસ. તમામ સાધુ સંતો ઉપર બિરાજે છે, એમના ચરણમાં વંદન. અને હું તો હાથમી વાર આઠમી વાર આવ્યો, આ એક માર્કિંગ કર્યું, પબ્લિક આટલી જોઈ છે, નથી વધતી કે નથી ઘટતી, હો આ કરણી મને ઉંદર જેવું થઈ ગયું, વધે નહીં ઘટે નહીં. વાહ, મારો વિષય સાહિત્યના હસીનો છે, હું હસીની આનંદની વાત કહું. અમારા ધરમભાઈ પધાર્યા છે ગઢવી શેઠ સુનગરથી, ઇમરીથી મારા બાપુ પધાર્યા છે, એટલે હું સાહિત્યને હસીની વાતો કરું. આજે સંચાલન કરે છે આખું આખું કુસા મહારાજ, બહુ ઉતાવળ ઊંચું ઊંચું ગાય છે, મને આવો શોખ હતો ઊંચું ગાવાનો, કંઈક કરી દેખાડવાનો, પણ કંઈ કરી શકો નહીં, કંઈ થતું જ નથી, ખોટી વાત છે. કુસા મહારાજ બ્રાહ્મણના દીકરા છે, અદભુત જેનું સાહિત્ય શીખવા જોરદાર તરણાગત કુસા માને વધાવો. આપણા સમાજ અહીંનું ગૌરવ છે આપણું, અને ઘણા બધા પ્રોગ્રામો બધા કલાકાર સાથે કરી ચૂક્યા છે, કોઈ કલાકાર બાકી હોય તો મને કહી દીજો, કદાચ મારી ભૂલ હોય. આદિત્યદાન ગઢવી થોડી વારમાં આવે છે, એટલે 5-10 મિનિટ હું માની યાદી કરી લઉં, પછી આપણે સાહિત્ય અને હાસ્યની વાતો કરી. મારો વિષય છે હાસ્યનો, લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનો મારો વિષય છે. આખો દિવસ માણસ કામ કરીને કંટાળી જાય, પછી જ્ઞાનની જરૂર નથી અને આનંદની જરૂર છે એ પણ મને ખબર છે, એટલે હું જ્ઞાનની વાત કોઈથી કરતો નથી, મારો રેકોર્ડ છે. મેં ક્યાંય જ્ઞાનની વાત જ ન કરી, શું કરવા, જ્ઞાનની વાત ક્યાં કરાય, અજ્ઞાની માણસ બેઠા હોય અહીંયા, આપ બધા જ્ઞાની છો સાહેબ, તો જ્ઞાનની વાત ક્યાં કરી. એટલે 5 મિનિટ માટે ભગવતને યાદ કરું, પછી આપણે આગળ કાર્યક્રમ વધારી, કારણ કે માથી મોટું નહીં કોઈ,
જળધર કે જગદીશો નમાવે છે સંબા પાસે આલિયા. દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ શક્તિ છે. શક્તિ છે એટલે હું અહીંયાથી બોલી શકું છું, તમે સાંભળી શકું છું. આ ભાઈ વગાડી શકે છે. શક્તિ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો. આ ભાઈ વગાડી ન શકે. આ કે આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માથે ચાલી રહ્યું હોય. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેને પ્રગટ કરવાની પણ શક્તિ હોય. કારણ કે રામને નીચે આવવું હોય તો માની જરૂર પડે કે રામ નીચે ન આવ્યો. કૃષ્ણ પરમાત્માને નીચે આવવું હોય તો માની જરૂર પડે. રામદીપ મહારાજને નીચે આવવું હોય તો માની જરૂર પડે. મારે તમારે નીચે આવવું હોય તો માની જરૂર પડે. માં સિવાય આપણે આવી ન હોય કે આથી જવાના ઘણા બધા રસ્તા છે. એટેકમાં વયા જાય, બીમારીથી વયા જાય, કેન્સરથી વયા જાય, આવવાનું એક જ માધ્યમ માત્ર ને માત્ર માં. એવી શક્તિને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગત માં તમે જો ગણે અને માણી અમે જપીએ તમારા હે વય ખંડ દિવા તમારા બળે એ માણી પર ગટિયા પોયા તુમારિયા ગચ પાતાળ દંધારિયા મરના કિસુરા નરભાઈ તમે દેખબાળ ભાઈ આપી જશે.
દિવ્ય જોડાણી થી સોળ વાલી ભજન પોતાની દેવી મર્યાદી દયાની રાજ ભારા વાલી મહા વિજય ભૈરિયા વાલી છેલે સોળ વાલી પૂરો પરસ વાલી ભારે પ્રક્રિયા અનેક માસ આવે જોગ જેમ થાવે યતિ સંપત્તિ સંપત્તિ થાવે સોળ વાતે જોગ રોગ નો ભય તો ઝપટામાં મટી જાવે દીધારાત હાટી જાવે દાન કરી દો
આજનો આ કાર્યક્રમ આમ તો આમ હું આ મોઢવાના મારું માર છે આ બધું મારું ચાહે મેં એટલા પ્રોગ્રામ કર્યા ને કે મને યાદ હતી પાટડીમાં મારી શરૂઆત પાટડી જ થઈ એટલા પ્રોગ્રામ પાટડીમાં કર્યા મને યાદ છે સુનિદાને મને પહેલો પ્રોગ્રામ 15 વર્ષ પહેલાં આપેલો એટલે એટાણે હું લેતો હતો 1000 રૂપિયા એટાણે 10000 રૂપિયા મારું બજેટ નક્કી કર્યું સુનિદાને 10000 એટલે મને હવે દુનિયા આવી રહી એમ કેવી મોટી 10000 રૂપિયા આપેલે 15-17 વર્ષ પહેલાં 10000 આપ્યા પછી મેં બજેટ ફિક્સ નાખ્યું 10000 અપાય એમ હજુ 10000 આપે નહીં કે એટલે જ અપાય એમ આનું બજેટ એટલું હોય પછી નો ચેડા ના ઉતરા દોરી દોરીને ફેરા વાહ વાહ મારો વિષય સાહિત્ય રાશિનો છે હું આનંદ કરાવું કારણ કે હમણાંથી મારો એક ઓડિયો ફરે છે 100 કરોડનો કાકાભા ગઢવી પાસે 100 કરોડ રૂપિયા છે આ ઓડિયો આવ્યો છે એક ભાઈનો મને ફોન આવ્યો મને કે ગુપા તમે એવું ઓડિયોમાં બોલ્યા કે તમારે પાસે 100 કરોડ રૂપિયા છે તો તમને શરમ ન આવી મેં તો આવી હતી ને મને બહુ શરમ આવી એટલે કીધું હું 100 કરોડ બોલ્યો એક હું 500 કરોડ બોલવાનો હતો કે મારી પાસે 500 કરોડ પરંતુ પબ્લિક સહન નહીં કરી શકે 100 કરોડ બરાબર છે હજી કોઈને વધુ પડતા હોય તો હજી આપણે 30 કરોડ ઓછા કરી 70 રાખી પણ કોઈને ખોટું લગાડવું જ નથી એટલા બધા પૈસા હોય નહીં ને હું ડાયરા કરતો હોય મને કોઈક 3 કરોડ રૂપિયા આપે સુરેશ મહારાજ મારી બધી સંપત્તિને એક મારો દીકરો ભેગો આપો જાઓ કરો જલસા કરો જોતું જ નથી કઈ જય સીતારામ પૈસા છે જ નહીં કોઈની પાસે નથી આનંદ કરાય બાકી કશું છે નહીં જીવનમાં અમને મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી નાનો દીકરો છે મારો તે તમે જોયો છે નાની સાયકલ લઈ આપી એ સાયકલમાંથી પછી હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં પૂછ્યું મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તને કેવો લાગું છું કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તું લાગું છું કેવો પછી મેં કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે મહિષાસુર કીધું મને મોટી વાત કહેવાય મહિષાસુર બહુ મોટી વાત છે લાગુ છું ને એવો તો છોકરો ખોટું ન બોલે નિયમથી બધા નિયમમાં આવે સાચું બોલવું કારણ કે હમણાં કોઈક ફિલોસોફરની વાતો કરતો હતો ભાઈ હમણાં એટલે મને એમ કે આ ઓશોને સાંભળતો છે ઓશો રજનીશ પછી ના ભાઈને મેં પૂછ્યું આ તમારા મોટા ભાઈ ઓશોને સાંભળે છે કે ના બાપા ના ઓશું સાંભળે કે તારા ખબર ઓશો સાંભળે ઓશો ના સાંભળતો કુકડી વાત બાપા મને એક ફોન આવ્યો મને કગુબા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશો મેં તો 2.5 લાખ રૂપિયા મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં કીધું નહીં તો 2.5 લાખ રૂપિયા છે ને લો છો કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના લઈ છે કીધું ને કે અમારા છોકરા ગલોટિયા ખાતા હોય આ એના પૈસા છે હવે હું જોક્સ છે ને એક મારા બાપુને કહું છું ને બીજા કલાકારોને કહું છું સંતવાણીના કલાકારીમાં ન આવે કારણ કે બોલતા હોય જ આવે કારણ કે હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ અમે ગમે ત્યાં જઈએ એક વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે નોકરી આવ્યા શું લેવાય ધંધો જ તે ખોટી વાત જ દીકરા આનંદ શું કરવાય પાછું તમે જોજો માર્કિંગ કરજો અમારું તમે અમે ઘડીક થાય તમને એમ કહી કે તાલી પાડો તો તમારે તાલી પાડવાની
વળી પાછા મેં એમ કહી કે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા મેં એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાઢી આવ્યા હશો. એટલે ભાઈ તમે પૈસા લો, તમે ઊંચા કરો, કોકડે ચૂલાવ કરાવો, પણ દુઃખની વાત છે, કરવી પડશે. હવે ઘણી વાત તમારે ભાઈ દુઃખની છે, કહેજો નહીં. જો અમે એવા દુઃખી છીએ તે કલાકારો, તમે માર્કિંગ જરેસમાં જ આવા, આમાં કંઈ ખોટું મને કહેજો. અમારો કંઈક પ્રોગ્રામ કહેશો હોય, અમે એમ કહી કે અમે નહીં આવ્યો. હકી કેમ? મારા માસી મરી ગયા છે, ન ચાલે, બોન વાગી ગયા છે, આવવું જ પડે. એટલે અમારે જવું પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો બંધ, કારણ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખાવો જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાયસી આવું કેવું? માસી હરખાવો છે બાપુ, થાય ને. આમાં કઈ ફેર નો મારે પૂછો, બધા કલાકાર પૂછ લો, એમનો પોકડા આવું છે. એટલે અમારે તો કોઈક ના આઈસ્ટ જીવી છે, અમારે આઈસ્ટ અમે જીવતા જ નથી. હમણાં હું સ્ટેજમાં તે બે જગ્યાએ ચડ્યો તો કલાકાર કોઈ ચડે ને, આમ આમ પગે લાગી અમે જોયો સ્ટેજમાં. એક ભાઈ મને બોલે, મને કે અહીંયા હતો, એ શું કર્યું મને કે પગે લાગ્યું. મને બોલ્યા શું તમે? એટલું એમ કીધું કે હે માં અમારી આબરું રાખજે. મને કે રોજ માતાજી રાખે, તમે એક દી રાખી જ નાખતા. અમે તમારા અહીંયાથી એક દી રાખો કે આબરું કોકડી માથે ફરો, આપણે યાદ રાખવી પડશે આપણું. એટલે આનંદ સિવાય દુનિયામાં કચું નહીં, તમને ખબર પડી જઈ. પછી આવું ને અહીંયા આવો, મારા મિત્ર છે અહીંયા, 24 કલાક મારે અહીંયા આવો, બધાને પરિચય આપો, ખતરનાક માણસ છે. પછી મારી આજે 24 કલાક હોય બાપુ છે, હારે રાખવા પડે. મારે છેલ્લા 8 વર્ષથી મારે હારે છે, શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો મારે નીચે ઉતરાય બાપુ, ઉતરે ઉતરો, ઘડ્યું માટે મરી જાઓ, પાડિયાથી જાઓ, થઈ જાઓ પાડિયા. મારા કાશ મિત્ર છે, ઘણા ટાઈમથી હું બાપુ એક લગ્ન ગીથા બોલતો, આપણે બેરો દીકરો એ બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી દસ, મોર જાજે આથમણે દસ, વર્તા જાજે વ્યવના માંડવે. આપણે બહેનો એ બનાવ્યું, પણ બબુદ્ધિથી બનાવ્યું છે. મોરને ક્યાં મોકલો? ઉગમણો આથમણો, એટલે કે દિશા તો ચાર છે, ઉગમણું આથમણું વતરાદું દક્ષણાદું, પણ નહીં, બહેનોએ મોરને બે બાજુ જ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દક્ષણાદું દિવસે વતરાદું દમણ છે, અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે. કોક મોરના પીછા કાઢી લે છે અભજાના હું, એટલા માટે બેનો એ મોરને બુદ્ધિથી બધી વિતુ રહે છે. મને એક દી વિચાર આવ્યો હતો, વિચાર મને જ આવે કે ભગવાને જોયો પશુ હોય ને, ગાય હોય ભેંસ હોય, આખો દિવસ ખાય રાતે વાગોલે, અન્યમ છે. ભગવાને એવું આપ્યું છે આખો દી ખાવાનું રાતે વાગોલવાનું, પણ કદાચ આ બધું માણસોને આપ્યું કે આખો દી ખાય રાતે વાગોલે, તો મારા કલાકારનું શું થાત? અમારે વાગલું ગાવું. અમે ગઈ સૈયર મોરી રે, કેવું ખરાબ લાગે, ખરાબ લાગે વાગલતા એ તો. હા પછી ફોન આવે, પ્રોગ્રામમાં આવો બાપુ એ બરાબર છે, પણ વેચમાં વાગલવાનું નહીં, પૂરા પૈસા લઈ લો. એમ હગે હોય તો એમ કે દીકરી કેવી દીકરી બુહારી, પણ મારા દીકરી વાગોલે છે, કઈ આખો રાત વાગોલે છે, પૂત જાય તેવું અદભુત છે. ભગવાને કીધું પોઠિયાને નીચે જા, કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય, ને પોઠ્યો નીચે આવ્યો, પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર ના, એ આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠ્યો સાચું બોલ્યો કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ, શું ખાવાનું હોત નથી, ને કોઈ નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, નહીં તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે, લાવો ભરોસી ડોલ હબ સારી માતે સીતારામ નવરાવે તમે જબરજસ્તી. પછી અન્નક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોય, મોટા તલાવ ભર્યા, હાલો ખાવા એમને હાલો નાવા, આખું ગામ હમસા ધુમકા મારે. પછી કોઈ સુખી માણા હોય, જાજા પૈસામાં સુનંદાન જેવા બહુ સુખી માણા હોય, એની પાસે જાજા પૈસા હોય, એની પાસે જાજુ પાણી હોય, પૈસા એટલે પાણી, એની પાસે જાજુ પાણી, તેનું મોટું નામ હોય ભાઈ સુનંદાની વાત ન થાય. હા જે હો માણા નવરાય ને પછી એકલો નાય છે, આખા ગામને નવાતી પહેલા પછી નાય, આવું બધું થાત, પણ બધું પતી ગયું છે, મને ખબર પડી જાય છે, દુનિયા બદલી જાય છે. હવ જો સૌથી વધુ બધું મહેનત હોય ને આ સ્ટેજમાં, સૌથી વધુ તો આ લોકોની છે, સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. એકવાર એકતા કરે કે મારે કોઈ કલાકારમાં ગાવું વગાડવું નથી તો અમે શું કરે એને વિના, હાલે જ નહીં, પણ એકતા નથી છે તો મરો જાઓ તો નો. કોઈ દી મારા દીકરી એકતા કરતા આપણે બે ભૂખા મળશું, એકતા એ તો હારાને પથારી ફેરી, એકતા નહીં કરવાનું, એકતા નહીં, મજા નથી આવતા. હમણાં હા ને મારા દેગામમાં કંઈક શમશાનનું ઉદઘાટન હતું, તો હે ઓલા ધારાસિંહભાઈ નહોતા, મને બોલાયો બાપુ આ પધારો ઉદઘાટન કરવા, હું તો જીઓ
સમસન રિબિન કાપી ખાટ દઈને રિબિન કાપીનું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં અમદાવાદ પાસે, મેં તું તમારા ગામમાં કેવું ચાલે છે? મને કહે ગુપા તમારા હાથ તો બહુ સારા હી કે. મેં તું કાંઈ કાંઈ લાઈન લાગી જાય છે કે એકને બાળો તો બીજો મહાદીકરો મરી જાય છે. મેં ગઢવી શીખી તું મારા હાથમાં બળકતું હોય મંદિરના ઉદઘાટન કરો, કંપનીના કરાવો, સમસનના કરાવો, અમારા આ ગામના ગામ સાફ કરી નાખી, અમારા દાખલા છે. એક ભાઈ ઘોડો લેવાય છો, ઘોડો બતાવો સારો. તેને ઘોડા હેરમાં લઈ ગયા, ક્યાં 1.5 લાખનો ઘોડો, ઊંચી કિંમતનો બતાવો કે 2 લાખનો, હજી ઊંચો 2.5 લાખનો, એથી ઊંચો લાસ્ટમાં 3 લાખનો ઘોડો છે. લીધો એ કે પણ આની ખાસિયત શું? કે આની ખાસિયત હતી તમે માથે બેહો અને તમે એમ કહો કે કેવું પડે તો ધાલો મંડી ગયો. બોલો કે તો હારા વાળો ઘોડો કહેવાય. લીધો 3 લાખ રૂપિયા આપીને માથે બેઠો અને બોલ્યો કેવું પડે, અને ઘોડો થયો હાલતો કે કેવું પડે, ઘોડે સ્પીડ પકડી, કેવું પડે, અને ઘોડો ભાગ્યો. પણ 500 ફૂટ સેટું મોટી ખીણ આવી. હવે બોલો કે અરે બંધ આને કેમ કરવો, એ તો આપણે પૂછવું ભૂલી જાય. પણ તે 4 ફૂટ સેટું રહ્યું અને કે સ્ટોપ, એની ખૂજી આવ્યું તો ઘોડો સ્ટોપ થઈ ગયો. બોલો કે હે આ ઘોડો તો હારામ હારો છે, મારે દીકરું કેવું પડે હદ થાય ખબર છે. એટલે આ બધું કેવું પડે દુનિયા, કે આ કેવું પડે ને એમાં મરી જવાય કોક દી. આનંદ સિવાય દુનિયામાં કહે છે ને સાહેબ, બધા આનંદ કરો. મને હમણાં ફોન મને કહે ગુપા એક પ્રોગ્રામ કરો, છેલ્લા પૈસા બોલો તમારે. એટલે મેં તો 2.5 લાખ રૂપિયા પહેલાં હું લઉં છું. મને કહે ગુપા કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો હવા 2 લાખ આપજો. મને કહે ગુપા તમને કુતરામાં ખબર ન પડતી? મેં તો કેમ, કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવા 2 લાખ રૂપિયા કે? મેં તો કાંઈ બોલતા નહીં કે 51 રૂપિયા આપશો ગુપા, એટલું કુતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં. 51 નક્કી કર્યા, ટૂંકમાં કુતરાનું લઈ તો લીધું જ તે, મૂકી જ દઈશ તમે. પ્રોગ્રામમાં જો શિવરાજપુરા સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તે કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે આને તું ઓળખે? બીજો કૂતરો કે હા, કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યું આ સાલો કે. પછી મને આપ્યા 1 રૂપિયા. પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ, તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વપૂર્ણ છે, તમારો સ્વભાવ બદલી જાય. બધા નહીં ખેજો માપે. રાતે 2 વાગ્યા ભૂગમ પૂરો થયો મારો, મને બહુ ભૂખ લાગી હતી. પણ અહીંયા હોટલ હતી ને ગામડું હતું એટલે, પણ એક આશ્રમ આવ્યો સાધુનો, પ્રચિત અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા આપણને ઓળખતા જઈશ. તે ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા. મને કહે ગુપા અહીંયા શું? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે, 2 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો, રોટલા શાક મને આપ્યું, મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમ આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો? કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું છે ક્યાં? આ રોટલા હવે કૂતરાને નાખવાના છે, તમે વહેલા આવ્યા, તમે ખાઈ જા, કોઈના ભાગનું કાઢવા નથી, તમે તમારા ભાગનું ખાઈ જાય કે. પછી મેં નક્કી કર્યું કે હવે વાળા કોઈ કૂતરાના પ્રોગ્રામ નથી કરવા, આવા 2-4 પ્રોગ્રામ કરું તો સારું, મને તો હડકવા હાલે. અને આ 2-3 કલાક નું બેટકા બોલો, હા વાવ કરે, શું વાત કરો, કરાય જ દઈ. મેચના બાજુ પ્રોગ્રામ હતો કા કૂતરા રહ્યું, હમણાં તો એ સારું કામ છે. શ્વાન માટે માણસો કોક તો, કૂતરા માટે કોક તો વિચારે છે, બહુ મોટી વાત છે. ત્યાં હું જો પ્રોગ્રામમાં તો મને કે કૂતરાનું ગીત ગાઓ. ભાઈ કૂતરાનું કોઈ ગીત જ છે વાત કરો, એ કે પ્રસંગ જ કૂતરાનો છે, ગાવું જ પડશે. ને ભાઈ કૂતરાનું ગીત ગીત જ નથી, શું વાત કરો? બીજું ખોડિયારમાંનું હોય તો અમે કહીએ ભાઈ માવતર મળે તો ખોડિયારમાં મળજો, મોગલમાંનો પ્રસંગ હતો એમ કે માવતર મળે તો મોગલમાં મળજો. પણ કૂતરાનું શું કહેવું, માવતર મળે તો કૂતરા મળજો, મોડું કહેવાય વાત કરો? તે પ્રસંગ જ નથી કોઈ કૂતરાનો. માન માન ભાઈ હા હે ભરતજી મને યાદ કરાય, હું ભૂલ જતો એવું લાગે. બાપુની જગ્યા છે ને, તમે કોઈ વસ્તુ અંદરથી માગો એટલે મળે, ના ધોવો જોઈએ. ના દે હાથમાં શું ફેરવું તમને કહું, નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય? કોઈ માન માણસને કહો કે નાદ અને હાથ શું એટલે તમને 2 કલાક કરે સમજાવતા, હું 1 સેકન્ડમાં સમજાવી દઉં કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય. હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય રસોડામાં, ઓસ્ટ્રેલિયામાં કૂતરું આવે રોટલી ઉપાડે અને તમે કહો હેડ, આને હાથ કહેવાય. તો નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય, અમાસની રાત હોય, આવડી નાની એવી ગલી હોય, રાતે 3 વાગે તમે એમાં હેલા જતા હોય અને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો આ નાદ કહેવાય. અંદરથી આવશે તો બીકમાં આવે, નાદ કહેવાય. નાદ અમે બીકમાં આવે, સુખમાં નાદ નથી આવતો, સુખમાં હાથ જ આવે, નાદ અંદરથી નીકળે. એટલે આનંદ કરાય બાકી કરાય નહીં. પણ સંતવાણીનું આખી આખું
સેચ્યા, કારણ કે સંતવાણી અહીંયા થતી જ પડ્યાતી. સંતવાણી સંતો અહીંયા સંતવાણી થાય, સંતવાણી કોઈ દી આજીવન મરવાથી સંતવાણી અમર રહેવાની છે. આ બધું અમે જે બોલીએ છીએ બધું મરી જવાનું છે, ગેરંટી. અમે જે હુડુડ હુડુડ કહીએ છીએ ને એ કહી દેવાનું નથી. અંતમાં છે એટલે સંતવાણી આવવાની છે. સંતવાણી સાંભળવાવાળા ઓછા થઈ ગયા છે, સંતવાણી નથી ઓછી થઈ, સંતવાણી એ જ છે. અને છેલ્લે એન્ડમાં સંતવાણી આવીને ઉભી રહે છે. એક સમય એવો આવવાનો છે, સંતવાણીની બહુ જરૂર પડશે, પરમાત્માની બહુ જરૂર પડશે, એવું આવવાનું છે. કારણ કે અમારા આપાભાઈ ગઢવી લખે કે આખા દિવસમાં એકવાર પરમાત્મા તમારા ઘરે આવે છે, આખા દિવસમાં, ચાહે ભિખારીના રૂપમાં, ચાહે કીડીના રૂપમાં, ચાહે ગાયના રૂપમાં, પશુ પક્ષીના રૂપમાં તમે ઓળખી જાઓ તો એકાદી બે લાઈન તમને સંભળાવું. આપાભાઈ ગઢવીની, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો, ઈચ્છાતી હું મા દુનિયામાં તાર ધરીને આવો છો. હે માનવ વિશ્વાસ કરી લે, પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું, સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું, આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સિવાય અંદર ના આવો, રજા સિવાય અંદર ના આવો, વાંચીને ભજો જાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે, સાંભળી માફ કરો, એ શબ્દ સાંભળી પારા ભાર પછતાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે, ભક્તો ના અપમાનો, સંતો ભક્તો ના અપમાનો, જોઈને અકડાવો છો. હે માનવ વિશ્વાસ કરી લે,
કવિની ઝૂંપડી રામ બની રહી જાઉં છું. આખા દી માં એક વાત પરમાત્મા આવે છે, આવું આપા ભાઈ ગઢવી લખે અને પરમાત્મા આવે છે અને આપણે આ બધું આખો દેશ આપણો ધર્મમાંથી હાલે છે. આપણા દેશને કોઈ ચલાવતો નથી, ધર્મમાંથી અંછિત્રો છે આપણા દેશમાં. આપણા દેશમાં દયા છે. આપણે ધર્મ માટે લાખ રૂપિયા આપીએ કે 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, કરોડ, 2 કરોડ, અબજ રૂપિયા, આથી આપણે ધર્મ માટે વિશેષ કે ન કરીએ. આ દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે તેને એક મા પોતાના દીકરાના બલિદાન આપી દે. 1 કલાકની વાર્તા છે, હું ખાલી 3 મિનિટમાં પૂરી કરી દઉં કે ધર્મ કોને કહેવાય. સગાસર નામનો એક વાણિયો, એને એવી ટેક રાખી, પહેલાં ભૂખ્યા માણસને જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 4 દિવસથી વરસાદ પડે, કોઈ ભૂખો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈએ કીધું સગાસાને કે તમારા ગામના પાત્રમાં એક બાવો આવ્યો છે તમારે જમાડવો હોય તો. અને સગાસાએ ગળગતી દોટ મૂકી બાવાને ઘરે લાવ્યા. કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો? હા. અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, મને બાળકનું માંસ આપ્યું તો તારા ઘરનું અનાજ લઉં ને કે નહીં. અને સગાસાને છાતી થડકો લઈ જઈ કે બાળકનું માંસ મને લાવું ક્યાંથી? પણ નાનો એવો દીકરો ચલ્યો નિશાને ભણવા ગયેલો 5 વર્ષનો. પછી સગાસા એ બાજુ પહોંચી, પહેલાં અખિલી બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈ અને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને રૂપ લીધું શિક્ષકનું કે માસ્તરનું. અને ચલ્યાને જેને કીધું કે બેટા આ તારા ઘરે જતો નહીં, કેમ? તારા ઘરે એક બાવ આવ્યો છે, તારા મા બાપ તને ખાડીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે છે, શું કહે છે કે બાગો તો મારી ભોમ કાલા જે અને ભોરંગ જીલે નહીં બાર મેરુ સરખા એ ડોલવા લાગે આકાશ વિન આધાર મેરા મન માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મન માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. અને દીકરો ઘરે આવ્યો, પોતાને માય દીકરાનું માથું કાપ્યું, બહુ ટૂંકમાં બતાવું, ખાંડણામાં નાખ્યું, હાથમાં હાંભળો લીધું અને પહેલો પ્રહાર પોતાની મા દીકરા માથે કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી નાખ તો હું ખાઉં નહીં. તો કેમ? કે એક તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય અને પોતાની માં પોખો માટે જાતી હોય, એટલે હળકથી તારા દીકરાને તું ખાય તો હું તારા દીકરાનું માંસ ખાઉં ને કે નહીં. પણ દેશની સ્ત્રી ચંગાવાતી રાણી સોળે સરગાર સીજા હસતા મોઢે પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે અને એની હાલડું યાદ આવ્યું કે મારો દીકરો આજે મને મૂકીને વયો જવાનો છે. પણ છેલ્લા હાલેલા ગયા પોતાની માયા દીકરાના. પણ કેવા હાલેલા હતા? એ મારા હાલરણે પડી હરતાલ કુંવર ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા એ મારા નો ધારાના તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાવાની થાળીમાં જ્યારે બાળકનું માંસ પીરસવામાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે? કે ના, તો માય જાના ઘરનું નથી ખાતો. શબ્દ જ્યારે બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાને છાતી થડકો લઈ જઈ કે એકનો એક દીકરો ખોઈ નાખ્યો, આજ મારો ધનો વહી ગયો, મારા આંગણેથી આજે બાવો ભીખો જાય છે. અને સગાસાના મુખમાંથી શબ્દ નીકળ્યા, શું કે સગારસા? સગાર સાકે જૈન માં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુ દુધવા કામે ગોતરી માયરાન માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. તેથી ચંગાવતી રાણી હાથમાં કટા લઈને ઉભી થઈને કીધું કે હે બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ કોને વાત ન કરે, પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજી હું તને કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. ચંગાવતી રાણી બાવાને જવાબ આપે, શું કહે છે? કે બાપ સમજીને કહું છું બાવા મારે પેટ છે મહિનાય પાંચ આજ બાપ સમજી તને કહું છું બાવા
માર પેટ જે મહિનાય પાસ આશરો સીતા એ રામ નો એને આવે ના ઉની આજ બેઠો થાવ નહી દઉ બાવા તને જેમાં વિના નહી દઉં જાવા એ બેઠો થાવ નહી દઉં બાવા તને જેમાં વિના નહી દઉં જાવા આને ધર્મ કહેવાય પોતાના દીકરાના બલિદાન આપે આપણે 500 રૂપિયા લખાવી નાખે ગામમાં ધોળતા હોય 500 લખાયા 500 લખાયા કયો ઉપકાર દેશ માટે તે ભલા કર્યો કોઈ લખાવાય દે એટલા બધા માપે જીવનમાં એટલે મને ખબર છે હજી આપણે સરેશ બાપુ શાંતિ થાપરવાના છીએ મેં કલાક લીધો આમ તો મારે ત્યાં ઓછો લેવો છે બાપુ બેઠા હતા હજી કારણ કે સંત મનનો આખો ઓર્ડિયન્સ છે બાપુ આ તમને ખબર આવ્યા છે મારે તો લોકો ઘરે આવી ગયા હું રોજ આવું આવ્યા માત્ર તમને ખબર આવ્યા છે મને ખબર ન હોય મોહબરજી પણ આપ સૌ મને હેબરો બધા આભાર ક્યાંય મારી ભૂલ ચૂક હોય ક્ષમા જય માતાજી જય મોગલ આપણે માફી પહેલાં માંગી પછી શું કોઈ મગાવે આપણને કોઈક મગાવીશું કે આપણે પહેલાં